નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? સરસ. હોમવર્ક બધાય કરો છો? ઓકે. બીજું શું મેં કીધું તું યાદ કરવાનું તમને રોજય માટે? શું બોલવાનું છે રોજય? ઘડિયા. કેટલા ઘડિયા કરવાના છે? 25. 25 ઘડિયા રેડી હોવા જોઈએ, તો જ આપણને દાખલો સમજાય અને આવડે. ઘડિયા વગર દાખલો આવડે નહીં. ઘડિયો આવડે તો જ દાખલો આગળ થાય, નહીતર થાય નહીં. 6 2 કેટલા થાય? તો કે 12. તો આપણને તો આવડતા નથી, તો ગુણાકાર કેમ આપણે કરી શકીએ? ભાગ ચલાવવાનો હોય કે 12 આપ્યા છે, 4 ભાગ્યા 12, તો 4નો ઘડિયો તો આવડતો નથી. તો 4 3 12 કેવી રીતે ખબર પડે કે 12 કેમ આવે? તો એના માટે તમારે શું કરવું પડે? ઘડિયા જ કરવા પડે, ઘડિયા વગર ચાલે નહીં. અને હવેના દાખલામાં બધે ઘડિયાની જરૂર પડશે. હજી ન કર્યા હોય તો રોજે તમે બોલવા માંડજો, લખો નહીં તો કાંઈ નહીં. ખાલી એક વખત રોજ બોલશો તો એ આવડી જશે. રોજે પ્રેક્ટિસ ચાલુ રાખવાની. ઓકે, તો આજે પેજ નંબર આપણે કયા ખોલવાના છે? પેજ નંબર 81, 82, 83 પેજ છે, બરાબર. પેજ નંબર 83. જો ગુણાકાર ઘડિયા વગર દાખલો થશે નહીં. તો તમારે આજે શું છે દાખલાની રકમ? જે રોજે આપણે શીખી છીએ એ જ છે. સૌથી પહેલાં શું કરીશું? તારીખ લખીશું. કઈ તારીખ છે? તો કે આજે ડેટ છે 16/4/21. દાખલો. હરિયાએ મકાન બનાવવા લોન લીધી છે. તેને 3 વર્ષ સુધી દર મહિને 2770 લોન પેટે ચૂકવવાના છે. તો તે 3 વર્ષના અંતે લોન પેટે કેટલી રકમ ચૂકવશે? 1 મહિનામાં એને કેટલે ચૂકવવાના છે રકમ? 1 મહિને 2770 રૂપિયા ચૂકવવાના છે. એવા એને કેટલા વર્ષ સુધી ચૂકવવાના છે? 3 વર્ષ સુધી. 1 વર્ષના મહિના કેટલા છે? 12. તો 12, 3 વર્ષના મહિના કેટલા થાય? 1 વર્ષના 12. તો 3 વર્ષના કેટલા? 12 3 36 મહિના થાય. તો 1 મહિનાના 2770 તો 36 મહિનાના કેટલા? આ રીતે દાખલો કરવાનો રહેશે તમારે. તો સૌથી પહેલાં આપણે શું કરી લઈશું? 1 મહિનો = 12, તો 3 મહિના = કેટલા? કેટલા મહિના થાય? 36 મહિના થાય, બરાબર. પહેલાં એ તો તમને ખબર હોવી જોઈએ ને કે મહિના, 1 વર્ષના મહિના કેટલા છે? 12 મહિના. તો 3 વર્ષના કેટલા મહિના થાય? 36 મહિના. તો 1 મહિનાના આપણે કેટલા ચૂકવવાના છે એને? 2770. તો 36 મહિનાના કેટલા? સીધું થઈ જશે. તો પહેલાં આપણે કરીશું 1 વર્ષ = 12 મહિના. તો 3 વર્ષ = કેટલા? તો 3 × 12 અથવા 12 × 3 = કેટલા મહિના થાય? 36 મહિના, બરાબર. હવે તમને સીધું આવી જશે કે 1 મહિનામાં 2770, તો 36 મહિનામાં કેટલા? 1 મહિનામાં ચૂકવેલ રકમ કેટલી છે? 2770. એ શૂન્ય સમાડી દેશું. તો કેટલા મહિના થયા છે આપણે? 36 મહિનામાં કેટલા? તો અહીં કરવાનું 2770 × 36, બરાબર.
તમારે હવે બરાબર સીધો આડો દાખલો શીખવાનો. પહેલાં કયો ઘડિયો બોલવાનો? ત્રણનો જ બોલવાનો. ઝીરો સાથે ભાગ નહીં ચાલે, આપણે રફમાં કરી લઈશું. 2770 × 36 દશકની શૂન્ય, ત્રણ સાથે ભાગ શૂન્યનો નહીં ચાલે એટલે શૂન્ય. 3 × 7 = 21 નો એકડો, વધી પડી 2. 3 × 7 = 21 ને 2 = 23, વધી પડી 2. 2 × 3 = 6. 6 × 2 = 8. હવે 6નો ઘડ્યો, 6નો ભાગ ચાલશે નહીં એટલે શૂન્ય. 6 × 7 = 42 નો બગડો, વધી પડી 4. પાછા 42, 42માં 4 નાખી તો 46નો છગડો, વધી પડી 4. 6 × 2 = 12, 12 × 4 = 16. આ પ્લસ 0, 2 × 2 = 2, 6 × 1 = 7, 6 × 3 = 9, 8 × 1 = 9. 99,720 રૂપિયા. કેટલા રૂપિયા ચૂકવવા પડશે? 99,720 રૂપિયા. હવે અહીં નીચે લખવાનું આમ. ત્રણ વર્ષના અંતે અંતે 99,720 રૂપિયા ચૂકવશે. બીજો દાખલો. રતિલાલ એક શહેરમાં ₹56 પ્રતિ લિટરના ભાવે રોજનું 38 લિટર દૂધ વેચે છે, તો તેમને રોજના કેટલા રૂપિયા મળે? તેમને એક મહિનામાં કેટલા રૂપિયા મળે? મહિનાના દિવસ 30. રોજ કેટલું દૂધ વેચે છે? 30 લિટર, 38 લિટર, અને 1 લિટરના કેટલા છે? 56 રૂપિયા. 1 લિટરના 56, તો 38ના કેટલા બરાબર? એટલે એટલા રૂપિયા આવે તો 1 દિવસના આટલા, તો 30 દિવસના કેટલા? 2 દાખલા થશે તમારે, તો વચોવચ આવી રીતે પાર્ટ પાડી દેશું એટલે 2 સમાઈ જાય સરખા વ્યવસ્થિત બરાબર. પહેલાં અહીં આપણે 1 દિનનું કરી લેશું કે 1 દિવસના 1 લિટરના કેટલા રૂપિયા છે? 58 રૂપિયા. તો 38ના કેટલા? 1 લિટરના કેટલા રૂપિયા છે? 56 રૂપિયા. તો કેટલું વેચે છે રોજ? 38 લિટરના કેટલા? તો 56 × 38 = તમારે રફમાં બાજુમાં જ રાખવાનું, 56 × 38 જવાબ કેમ આવ્યો ખબર પડે. દશકની શૂન્ય, 3 × 6 = 18 નો આઠડો, વધી 1. 5 × 5 = 53, 5 × 5 = 15 ને 1 = 16. હવે 8 × 6 = 48 નો આઠડો, વધી 4. 8 × 5 = 40, 40 × 4 = 44. આ પ્લસ 8, 12 નો બગડો, વધી 1. 11 નો એકડો, વધી 1. કેટલું વેચે છે રોજ? અહીં 21,128 રૂપિયાનું દૂધ વેચે છે. તો અહીંયા એનું થયું રોજનું કેટલું વેચે છે? 2,128 રૂપિયાનું. અહીંયા 1 પૂરું, તો હવે વેચે છે તો તેમને રોજના કેટલા રૂપિયા મળે? 2,128 મળે. તેમને 1 મહિનામાં કેટલા રૂપિયા મળશે? હવે મહિનાનું, મહિનાના દિવસો કીધા છે 30, તો 1 દિવસના કેટલા છે? 2,128. અહીં નીચે લખવાનું બાજુમાં, 1 દિવસના
કેટલા વેચે છે, કેટલા રૂપિયા મળે છે? 2128 રૂપિયા મળે. તો કેટલા દિવસ છે આપણને? 30 દિવસ. કેટલા? તો 2128 ગુણ્યા 30 બરાબર. તો અહીંયા આપણે કરશું 2128 ગુણ્યા 30. દશકની સુઈ 3 8 24નો ચોગડો, વધી 2, 3 2 6 6 2 8, 3 1 3 અને 2 3 6, 63,840 શૂન્ય સાથે ભાગ ચાલશે નહીં. આટલા અહીં લખવાનું 63,840 રૂપિયા મળે. આમ 1 મહિનામાં તેથી રતિલાલને 1 મહિનામાં 63,840 રૂપિયા મળે. દસમો દાખલો. એક કંપની 1 લિટર પાણીની બોટલ 20 રૂપિયામાં વેચે છે. દુકાનદાર 384 લિટર પાણીની બોટલ ખરીદે છે, તો તેણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? એક બોટલના કેટલા રૂપિયા છે? 20 રૂપિયા. દુકાનદારે કેટલી લીધી છે? 384. તો 1 લિટર પાણીની બોટલના 20 રૂપિયા, તો 384 બોટલના કેટલા? બરાબર. તો આવી જ રીતે કરવાનો છે. 1 લિટર પાણીની બોટલના 20 રૂપિયા, તો કેટલી બોટલ લીધી છે? 384 લિટર પાણીની બોટલના કેટલા? 384 ગુણ્યા 20. પહેલાં દશકની સુઈ મૂકવાની. 384 ગુણ્યા 20. દશકની સુઈ 2 4 8, 2 8 16નો છગડો, વધી 1 2 3 6 ને 1 7, શૂન્ય ભાગ નહીં ચાલે. કેટલા રૂપિયા? 7,680 બરાબર. 7,680 રૂપિયા. આમ તે દુકાનદારને 7,680 રૂપિયા ચૂકવશે બરાબર. ત્યાર પછી 11મો દાખલો. 676 પુસ્તકોને ખોખામાં મૂકવાના છે. જો એક ખોખામાં 26 પુસ્તકો સમાઈ શકે, તો કેટલા ખોખાની જરૂર પડે? પુસ્તકો આપણને આપી દીધા છે. કેટલા છે? 676. એક ખોખામાં કેટલા ભરવાના છે? 26. તો ભાગ પાડવાના થયા, તો અહીંયા શું કરવું પડશે? ભાગાકાર. તો એક ખોખામાં 26 પુસ્તક સમાય, તો 26 પુસ્તક બરાબર એક ખોખું, તો 676 પુસ્તક બરાબર કેટલા ખોખા? એક ખોખામાં 26 પુસ્તકો સમાય, તેથી 676 પુસ્તકોમાં
કેટલા ખોખા? તો અહીંયા કરવાનું 676 ગુણ્યા બરાબર 1 ખોખું, તો 26 બરાબર કેટલા? 26નો ભાગાકાર કરવાનો તમારે હવે, 676 ભાગ્યા 26, 676 ભાગ્યા 26, 26 એકા 26, 26 દુ 52, 7માંથી 2 ઓછા કરી તો 5, 6માંથી 5 જાય તો 1, અને 6ના ઉપરથી ઉતાર્યા 6 એટલે 156 આવ્યા. 26 6 હવે 26 6 156, 000 બરાબર. તો કેટલા બોક્સ ખોખાની જરૂર પડે? 26 ખોખાની. તો અહીં કરવાનું બરાબર 26. તમારે દાખલો બાજુમાં શીખવા માટે કરવું હોય તો 676 ભાગ્યા 26, 26 દુ 52, અહીંયા 5, અહીંયા 1, અને ઉપરથી ઉતાર્યા 6, હવે 26 6 156 માઇનસ કેટલા થાય? 26, 26 ખોખાની જરૂર પડે. આમ 26 ખોખાની જરૂર પડે બરાબર. ત્યાર પછીનો 12મો દાખલો. એક થિયેટરમાં 966 લોકો પિક્ચર જોઈ રહ્યા છે. જો તે હોલમાં 46 હરોળ હોય તો કેટલા લોકો એક હરોળમાં બેસી શકે? ઉપરનો જે દાખલો કર્યો એ જ રીતે ભાગાકારનો છે કે થિયેટરમાં 966 લોકો પિક્ચર જોવે છે અને એક હરોળમાં કેટલા છે? 46. એક હરોળમાં 46, થિયેટરમાં કેટલા લોકો છે? 966 લોકો પિક્ચર જોવે. એક હરોળમાં કેટલા છે? એક હરોળ એટલે કે લાઈન, એક હરોળમાં 46. તો કેટલી હરોળ હોય બરાબર? તો તમારે કરવાનું આવી રીતે 966 ગુણ્યા 1 એટલે કે 966 ગુણ્યા 1 ને એક હરોળમાં 46 બરાબર. 46નો ઘડિયો કરવાનો. 46 દુ 46, એકા 46, 46 દુ 92 બરાબર. તો અહીંયા અહીં ઊભો જાય કરી લેશું આપણે. 966 ગુણ્યા ભાગ્યા સોરી 46, 46 દુ 92, 6માંથી 2 જાય તો 4, 0 ઉપરથી ઉતાર્યા 6, હવે ભાગ આવડે ને 46 એકા 46 માઇનસ કેટલી હરોળ થાય? બરાબર 21. આમ 1 હરોળમાં 21 લોકો બેસી શકે. અહીંયા લખી નાખશું. આમ 1 હરોળમાં 21 લોકો બેસી શકે બરાબર. તમે આજે કેટલા દાખલા કર્યા? 1, આ 1, 2, 3, 4 અને 5 જ દાખલા બરાબર. તો આ 5 દાખલા તમે વ્યવસ્થિત હોમવર્કમાં બધા નોટબુકમાં કરી લેજો એટલે બરાબર સમજી જાય.
ખાલી એક મગજમાં બેસી ગયું, એકે આટલા તો આટલામાં કેટલા વધારે કરવાના હોય, બધાના તો ગુણાકાર, અને એક વસ્તુ ગોતવાની હોય કે ભાગ કરવાનો એટલે ભાગાકારનું કરવાનું. ઓકે, તો હોમવર્કમાં તમારે આજે આ 5 દાખલા છે.